લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સુરત જિલ્લાના માંડવી ખાતે બારડોલી અને ભરૂચ લોકસભાના બેઠક માટે શક્તિ કેન્દ્રના કાર્યકરોનું એક વિશાળ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ તેમજ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત વિશેષ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા દરેક લોકસભા બેઠક પર ક્લસ્ટર સંમેલન શરૂ થયા છે, જેના ભાગરૂપે આજે દક્ષિણ ગુજરાતની બેઠકો પૈકી બારડોલી અને ભરૂચ લોકસભા બેઠકના શક્તિ કેન્દ્રના કાર્યકરોનું એક સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં ખાસ કરીને કાર્યકરોને સંબોધન માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા અને સંમેલનમાં સંબોધતા તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપવાને બદલે કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર કરીને મહાગઠબંધન મામલે ટીકા કરી હતી. સાંભળીએ શું જણાવ્યું હતું મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા. દોસ્તો, હમને દેખા દુનિયા મે ભારત કી આજ ઇજ્જત હૈ, ભારત એક એસા દેશ હૈ કે દુનિયા ઉસકી તાકત કા લોહા માન રહી હૈ. પાકિસ્તાન ને જબ ઉરી મે જાકર હમારે સૈનિકો કો માર દિયા, ઇસસે પહેલે કી સરકાર ક્યા કરતી થી, વો કહેતી થી હમ આપકી નિંદા કરતે હૈ, ફિર કહેતી થી આપકી તીવ્ર નિંદા કરતે હૈ, ફિર કહેતી થી આપકી બહોત જ્યાદા નિંદા કરતે હૈ, પર ઇસસે જ્યાદા વો કભી આગે નહીં બઢતે થે, ઉનમે હિંમત નહીં થી. લેકિન હમારે જવાનો કી હત્યા હુઈ તો મોદી જી ને કહા, મેરે દેશ મે ઘુસકર મેરે દેશ કે જવાનો કો મારોગે તો તુમ્હારે દેશ મે ઘુસકર તુમકો તહેસ નહેસ કિયે સિવા મે છોડુંગા નહીં. ઓર સર્જિકલ સ્ટ્રાઇક કે માધ્યમ સે જિસ પ્રકાર સે મોદી જી ને પાકિસ્તાન મે જાકર બદલા લિયા ઓર વહાં પર જિતને ઉનકે સૈનિક કે અડ્ડે થે એક રાત મે સારે તહેસ નહેસ કર દિયે, યે તાકત ભારત મે આઈ હમારે નેતૃત્વ કે કારણ. અરે હમારે સૈનિકો મે યે તાકત તો હમેશા થી, હમારે સૈનિક તો હમેશા ચાહતે થે બદલા લે, યે તાકત તો ઉનમે થી. લેકિન દેશ મે એસા નેતા નહીં થા જો હિંમત કે સાથ કહે જા બાજો જાઓ ઓર વહાં લેકર બદલા લેકર આઓ, યે કહેને વાલા નેતા નહીં થા. વો નેતા મોદી જી કે માધ્યમ સે હમકો મિલા. આજ ચીન મે દોકલામ મે આકર વહાં પર ભારત કે લિયે ખતરા પૈદા કરને કી કોશિશ કી, ડોકલામ મે હમારી સેના ગઈ ભારત કે બહાર, હમને ભારત કી સીમા મે નહીં રોકા, ભારત કે બહાર જાકર ઉનકો રોકા. દેશ કે ઇતિહાસ મે પહેલી બાર ભારત કી સેના ને કિસી દેશ કો અપની સીમા કે બહાર જાકર રોકા ઓર કહા એક કદમ આગે નહીં બઢને દેંગે, ભારત કી ઓર નહીં આને દેંગે. ઓર ચીન કો વહાં સે વાપસ જાના પડા, યે તાકત ઇસ દેશ કો મોદી જી ને દી હૈ. સુરત જિલ્લાનો માંડવી વિસ્તાર વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે, ત્યારે આ જ વિસ્તારમાં બારડોલી અને ભરૂચ લોકસભા બેઠકનું આ સંમેલન યોજાયું હતું. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે બારડોલી અને ભરૂચ લોકસભાના બેઠકના શક્તિ કેન્દ્રના કાર્યકરોને પક્ષના કાર્યક્રમો અંગે પ્રચાર તેજ કરવાનું જણાવ્યું હતું અને સાથે જ દેશની રાજનીતિ મામલે કાશ્મીરનો મુદ્દો ઉઠાવી સર્જિકલ સ્ટ્રાઇક મામલે નિવેદન આપી કોંગ્રેસ ઉપર વિશેષ પ્રહાર કર્યા હતા. હમ જાનતે થે ભારતમાં કો સોને કી ચિડિયા કહા જાતા થા, ઉસી પ્રકાર સે એક સક્ષમ ભારત ઇન 15 સાલો મે હમ તૈયાર કર સકતે હૈ. લેકિન વિચાર કીજીએ અગર ઇનમે સે 5 સાલ અગર ગલતી સે ચલે ગયે ઓર ઉસી પ્રકાર સે ખિચડી કી સરકાર અભી જો મહા ઠગબંધન બના હૈ, 20 25 50 લોગ એક સાથ આયે જિનકે 10 લોગ ચુનકર નહીં આતે, વો પ્રધાનમંત્રી કી કુર્સી કી ઓર દેખ રહે. હમને વો મ્યુઝિકલ ચેર દેખા હૈ, આપ ક્યા કહે કરતે હૈ મુઝે પતા નહીં હૈ, વો કુર્સી કે આજુબાજુ ઘૂમતે હૈ ઓર ઉસમે બજતા હૈ ઓર બંધ હોતા હૈ તો જિસકો કુર્સી મિલતી હૈ વો જીતતા હૈ. ઇસ પ્રકાર સે ચલ રહા હૈ, 25 પાર્ટીયાં સાથ મે આઈ હૈ ઓર માનો એક ખેલ ચલ રહા હૈ. દોસ્તો, એસે ખેલ કા દેશ કે ઉપર ક્યા અસર પડેગા, ઇનમે સે કોઈ જિસકે પીછે 10 લોગ નહીં હૈ એસા આદમી કોઈ દેશ કા પ્રધાનમંત્રી બન જાય, યા ફિર જિસકો અધિકારી નહીં હૈ એસા કોઈ પ્રધાનમંત્રી બન જાય. દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠક પૈકી સુરત જિલ્લાની બારડોલી અને ભરૂચ બેઠક પર આદિવાસી મતદાતાઓનું ખૂબ જ સારું એવું પ્રભુત્વ છે, તેમજ બારડોલી લોકસભામાં આવતી માંડવી અને તાપી જિલ્લો કોંગ્રેસનો ગઢ રહ્યો છે, જેથી શક્તિ કેન્દ્રના માંડવી ખાતે સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાએ પક્ષના આગામી કાર્યક્રમોમાં તૈયારી શરૂ કરી દેવા માટે જણાવ્યું હતું. રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત.